95 થી ચાલતા આરઆર સેલને નાબૂદ કર્યો છે। આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે 1995 થી ચાલતી આરઆર સેલ નાબૂદ કરવામાં આવી છે। હવે ટૂંક સમયમાં જ પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓની વર્દી ઉપર પણ કેમેરા લગાવવામાં આવશે। તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યક્તિ નિહાળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેનાથી પોલીસને પણ ફાયદો થશે અને સામાન્ય જનતાને પણ ફાયદો થશે। ભ્રષ્ટાચારને લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરોને સરકાર દ્વારા ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો છે। વર્ષ 2016માં 258 કેસ, 2017માં 148, 2018માં 332, 2019માં 255 અને 2020માં 199 કરપ્શનના કેસ સોલ્વ કરવામાં આવ્યા છે। તો 2016માં 433 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા, 2017માં 213, 2018માં 730, 2019માં 477 અને 2020માં 310 લાંચિયા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। તો 2016માં 26 કરોડ જેટલી ભ્રષ્ટાચારની રકમ પકડવામાં આવી હતી, 2018માં 15 કરોડ, તો 2018માં 3 કરોડ, 2019માં 47 કરોડ, 2020માં 50.55 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે। તો 2021માં 8 દિવસમાં 33 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે। 1995 થી આરઆર સેલ ચાલતો હતો, આ આરઆર સેલને નાબૂદ કરવામાં આવી હતી, સંપૂર્ણ આરઆર સેલ બંધ કરવામાં આવે છે અને એસપીને વધુ મજબૂત કરવા કે જેથી ડિસ્ટ્રિક્ટનું આખું ઓવરઓલ એ કામ કરી શકે અને સાથે સાથે પોલીસમાં પણ એક મેસેજ દેવા માંગીએ છીએ કે પોલીસના કર્મચારીઓ રક્ષક ભક્ષક બને એ તો કદાપી ચાલી ન શકે અને એ લોકો પણ આ બધી વસ્તુથી દૂર થાય એ પ્રકારના આપણે મેસેજ અને પ્રયત્નો કરી રહ્યા છીએ કે પોલીસના લોકો ક્રિમિનલ સાથે જોડાય નહીં, એને મદદ ન કરે એ પાયાની આવશ્યકતા છે અને એના માટે પણ અમે લોકો સજાગતાપૂર્વક આવનારા દિવસોમાં વ્યવસ્થાઓ બનાવી રહ્યા છે। અદ્યતન ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપ પણ વધારીએ છીએ। ઇન્ટરનેટ, સ્માર્ટફોનના વર્તમાન સમયમાં નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી લેસ હ્યુમન ઇન્ટરફેસ ઓન ફિંગર ટ્રીપ્સ નું પ્રમાણ વિસ્તારતા આ બધી કામગીરીમાં હ્યુમન ઇન્ટરફરન્સ ઓછું થઈ જાય અને એટલે જ હવે આરઆરસીની જરૂર નથી ભાઈ, આનો ઉપયોગ છે જ બધો અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। તમને બધાને ખબર છે કે સાયબર પોલીસ સ્ટેશનો પણ ચાલુ કરી રહ્યા છે, અત્યારે લગભગ બધી રેન્જમાં આ સાયબર પોલીસ સ્ટેશનો ચાલુ થઈ ગયા છે અને આવનારા બજેટમાં હજુ પણ એને વિસ્તારતા જાય છે। એક સમય એવો આવશે ટૂંક સમયમાં જ કે બધા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશનો પણ અલગ કાર્યરત બનશે। સાથે સાથે આપણે જે કેમેરાઓનું નેટવર્ક ઊભું કર્યું છે, ગુનેગારો છૂટી ન જાય, છટકી ન જાય એની આખી વ્યવસ્થા ઊભી કરી છે અને ત્રિનેત્ર આપણે નામ આપ્યું છે કે પોલીસના કંટ્રોલ રૂમમાં સ્ક્રીન ઉપર દરેક વસ્તુ ધ્યાનમાં આવે એવી પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે પ્રયત્ન કરી રહ્યા છે। પોકેટ કોપ એ તો આપણે જાણીએ છીએ, પાસપોર્ટ માટે બધું ઝડપ થઈ ગયું છે, હવે આવનારા દિવસોમાં પોલીસને પણ અંદર અહીંયા કેમેરા લાગશે, ખાસ ટ્રાફિકમાંથી શરૂ કરીએ છીએ, પીઆઈ પીએસઆઈથી શરૂ કરવાના છીએ જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો અહીંયા સેન્ટ્રલી કંટ્રોલ રૂમમાં જોઈ શકાય, કારણ કે એનો કેમેરો ઓન જ હશે, બોડી કેમેરા લગાવવાના છીએ અમે અને એનું પણ ટેન્ડર ફાઇનલ સ્ટેજે છે, એ આવનારા દિવસોમાં પોલીસના બોડી ઉપર કેમેરો હશે, પોલીસની આખી કાર્યવાહી કોઈક ત્રીજી વ્યક્તિ જોતું હશે કે ભાઈ ત્યાં શું ચાલી રહ્યું છે। એટલે ઘણી વખત બે સાઈડે લાભ છે, પ્રજાને લાભ છે કે પોલીસનો વ્યવહાર કંટ્રોલમાં આવી જશે
અને પોલીસને લાભ છે કે ઘણી વખત ખોટી પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદો થતી હોય છે કે એના વ્યવહારમાં કંઈ હોતું નથી ને સામે બધું ભવંડર હોય છે પણ પોલીસ વિરુદ્ધ કારણ વગરની વસ્તુ બનતી હોય છે તો બંને પક્ષે આખો ચેન્જ આવે અને બધી વસ્તુ ટ્રાન્સપરન્સી સાથે આગળ વધે એ દિશામાં રાજ્ય સરકાર